હવા મહેલનું કામ કેમ આજ પણ પૂરું થયું નથી, જાણો પૂરો ઇતિહાસ. હવા મહેલ એટલે ફોટોશૂટ માટેનું બેસ્ટ સ્થળ. નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન. મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં એક એવા સુંદર અને ઘણા વર્ષો જૂના ઐતિહાસિક મહેલની મુલાકાતે જઈ રહ્યા છીએ, જે આજ સુધી મહેલનું કામ પૂરું થઈ શક્યું નથી અને આજે આ ફોટોશૂટ માટેનું બેસ્ટ સ્થળ બની ગયું છે. મિત્રો, શું છે આ ઐતિહાસિક મહેલનો ઇતિહાસ જાણીશું અને ક્યાં મહેલ આવેલો છે તેના વિશે પણ જાણીશું. તો ચાલો મિત્રો જઈએ મહેલની મુલાકાત. આગળનો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જે લોકો મારી ચેનલમાં નવા છે તે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી આવા સારા વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આ મહેલ. આ મહેલનું નામ છે હવા મહેલ, જે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકામાં આવેલો છે. આપ જોઈ રહ્યા છો વઢવાણમાં આવેલો ઐતિહાસિક હવા મહેલ. વઢવાણનો હવા મહેલ સ્વર્ગીય રાજા દાજીરાજજીનું અધૂરું રહી ગયેલું સપનું, મહારાણી વિક્ટોરિયાના સ્વાગત માટે રાજાએ હવા મહેલનું બનાવવાનું સ્વપ્નું જોયું હતું. વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનું એક પૌરાણિક શહેર ગણાય છે. વઢવાણમાં રાણકદેવનું મંદિર અને માધાવાવ જેવી ઘણી બધી પૌરાણિક જગ્યાઓ આવેલી છે. અહીં મૌર્ય, ગુપ્તવંશ, ચાવડા, સોલંકી, વાઘેલા, ખિલજી, તાગલખ, મુગલ, મરાઠા અને ઝાલાવ વંશો રાજ કરી ચૂક્યા છે. હવા મહેલની સુંદર નકશીકામ સાથે શિલ્પકારોનું અદ્ભુત એન્જિનિયરિંગ કામ જોવા મળે છે. મિત્રો, આ હવા મહેલના ઇતિહાસની વાત કરીએ તો વઢવાણમાં હવા મહેલ બનાવવાનું સપનું સ્વર્ગીય રાજા દાજીરાજજીનું હતું, પરંતુ આ રાજા હવા મહેલ બનાવવાનું સપનું અધૂરું રહી ગયું. દાજીરાજજીએ 4 વર્ષ 4 મહિના અને 4 દિવસ વઢવાણ પર રાજ કર્યું હતું અને તેમણે લોકોના પોતાની અલગ જ છાપ ઊભી કરી હતી. દાજીરાજજીના હવા મહેલના સપના પાછળ ઘણી બધી ઘટના હતી. દાજીરાજજી દેશ વિદેશમાં ફરવાના ખૂબ જ શોખીન હતા. એક વખત મહારાણી વિક્ટોરિયાએ ભારત ઘણા બધા રાજાઓને સમૂહમાં ભોજન માટે બ્રિટન આવવાનું આમંત્રણ આપ્યું. મહારાણીના આમંત્રણનો સ્વીકાર કરી જ્યારે વઢવાણના રાજા દાજીરાજજી બ્રિટન પહોંચ્યા તો તેમણે જોયું કે મહારાણીએ એક પ્રવેશ દ્વાર કંઈક એવી રીતે બનાવ્યો હતો કે બધા રાજાઓને નીચે નમીને પ્રવેશ કરવો પડતો હતો અને પ્રવેશદ્વારની સામે જ મહારાણી વિક્ટોરિયાનું સિંહાસન હતું. રાજા દાજીરાજજી ખૂબ જ હોશિયાર હતા. તેમણે તરત જ પોતાની તલવાર કાઢી અને પ્રવેશદ્વારને ચીરીને અંદર પ્રવેશ કર્યો હતો. આ જોઈને તરત જ મહારાણી વિક્ટોરિયા ઊભા થઈ ગયા અને રાજાની ચતુરાઈ જોઈ મહારાણીએ હસી દાજીરાજજીનું સ્વાગત કર્યું અને કહ્યું તેઓ ભારતમાં આવશે અને ખાસ કરીને વઢવાણની મુલાકાત જરૂર લેશે. ત્યારે રાજા દાજીરાજજીએ નિશ્ચિત કર્યો કે તેઓ વઢવાણમાં એક અનોખો હવા મહેલ બનાવશે અને મહારાણી વિક્ટોરિયાનું સ્વાગત કરશે. રાજા દાજીરાજજીએ વઢવાણના પશ્ચિમ છેડા પર સ્થિત ધર્મ તળાવની વચ્ચોવચ્ચ હવા મહેલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. મહારાજાએ હવા મહેલ તલઘરની સાથે 2 માળ જોડીને 3 માળનો બનાવવાનો આદેશ કર્યો હતો. હવા મહેલ બનાવવા માટે સંગમરમરના લાલ પથ્થર છેક ઇટાલીથી મંગાવવામાં આવ્યા હતા, જેને સફેદ પથ્થરો વચ્ચે લગાવીને અદ્ભુત નકશીકામ કરવાનો વિચાર કર્યો હતો. હવા મહેલના 4 ખૂણાઓમાં અદ્ભુત નકશીકામ સાથે ઝુરુખાઓ છે, જેનો આકાર અર્ધગોળાકાર છે. હવા મહેલની વચ્ચે એક વિશાળ હોલ પણ છે.
હોલની ચારે તરફ 24 કમાન છે અને 48 નકશીદાર સ્તંભો બનાવેલા છે. હવા મહેલનો પ્રથમ માળ તો તૈયાર થઈ ગયો, પરંતુ બીજો માળનું નિર્માણ કામ ક્યારેય આગળ વધી શક્યું નહીં અને તે આજે પણ અધૂરું છે. એટલું જ નહીં, આજે લોકો હવા મહેલના ઝરૂખાને ઉખાડીને પણ પથ્થર લઈ જવા લાગ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે તે દરમિયાન રાજાનું મૃત્યુ થયું હતું, અને અમુક લોકોનું કહેવું છે કે આગળ બાંધકામ ઘણી બધી વખત નાની મોટી મુશ્કેલીઓ આવતી હતી, તેને કારણે હવા મહેલનું કામ પૂરું થઈ શક્યું નથી. આમ વઢવાણના રાજા દાજીરાજજીએ વઢવાણમાં એક મહેલનું સપનું જોયું હતું, પણ તે આ સપનું અધૂરું જ રહી ગયું. અને આજે પણ વઢવાણમાં સ્થિત અધૂરો હવા મહેલ પુરાતત્વ વિભાગ બેદરકારીના લીધે ખંડન હાલતમાં જોવા મળે છે. આવું મહાસતી રાણકદેવીની ગાથા સુણાવતું સ્થળ માધાવાવ, અને ખાસ કરીને તો આ મહેલ, અને જર્જલી અવસ્થામાં પણ ગુજરાતીઓ તો હવા મહેલ જોવા એકવાર વઢવાણમાં જરૂરથી આવવું જોઈએ. તો આ સુંદર હવા મહેલ જે તમે જોઈ રહ્યા છો, આ જોઈ પુરાતત્વ વિભાગને મને એક નમ્ર વિનંતી કરવાનું મન થાય છે કે આ આપણું ઐતિહાસિક સ્થળ છે, તે એકદમ ચોખ્ખાઈ અને સમારકામ કરવામાં આવે તો આ સ્થળને ખૂબ જ પ્રચલિત થઈ શકે છે અને લોકોના હૃદયમાં એક અંદર સુંદર સ્થાન મેળવી શકે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો થોડો પણ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને આપનો અભિપ્રાય મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી આવા સુંદર સારા વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ. તો ચાલો મિત્રો, મળીશું આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય અને જય હિન્દ.